नमस्कार, હું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની કરજણ આઈટીઆઈમાં વેગો કંપનીએ જ વ્યોમના સહયોગથી જ અંદાજિત 13 લાખ રૂપિયાની વિદ્યાર્થીઓને આઈટીઆઈમાં ઉપયોગી વસ્તુઓની ભેટ કરી છે. કરજણમાં આઈટીઆઈમાં જ વેગો કંપનીએ વ્યોમના સહયોગથી ટેબલ ચેર સાથે જ 14 ડેસ્કટોપ કોમ્પ્યુટર, સ્ક્રીન સાથે પ્રોજેક્ટર, 8x4 ફૂટની સાઇઝ ધરાવતા બ્લેકબોર્ડ સહિત 13 લાખ રૂપિયા ઉપરાંતનો સહયોગ કર્યો છે. વેગોએ વ્યોમના સહયોગથી જ કરજણ ખાતે નવી પરિવર્તિત સરકારી આઈટીઆઈમાં કોમ્પ્યુટર લેબ કરી છે. ત્યારે જે પ્રોજેક્ટ આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સારી ગુણવત્તાયુક્ત શિક્ષણની સુવિધા આપવા જ વેગો કંપનીનો વિશેષ ફાળો છે. આઈટીઆઈ ખાતે જ વર્ગો અને વધુ સારી અભ્યાસ સામગ્રીમાં વિદ્યાર્થીઓને જરૂરી સાધનો પર પૂરા પાડ્યા છે. ત્યારે વર્ગખંડો અને કોરિડોરનું નવીનીકરણ સાથે જ કોમ્પ્યુટર લેબ બનાવવા અને નવા કોમ્પ્યુટર પ્રોજેક્ટ સ્ક્રીન સર્વ હેતુલ હોલ પણ અર્પણ કરાવશે. આલોક કિશોર સીઈઓ વાગો, જે પરમજીત નાગપાલ જે હેડ એચઆર છે, એડમિન સહિત કરજણ આઈટીઆઈના પ્રિન્સિપાલ, શિક્ષણગણ અને કરજણ આઈટીઆઈમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ટોલ્સી સિમોન મેનેજિંગ ટ્રસ્ટી વ્યોમ આઈટીઆઈ વહીવટે આજીવિકાનું સર્જન કરતા જ નવીન બિઝનેસ મોડલ ડિઝાઇન કરવામાં આવી છે. ત્યારે સરકારને ટેકો આપીને વેગો ઔદ્યોગિક તાલીમ તેના સીએસઆર પ્રોગ્રામ હેઠળ વેગોએ વ્યોમના સંયુક્તથી જ કરજણ આઈટીઆઈના વિદ્યાર્થીઓને વધુ સારી રીતે એક્સપોઝર મળે, તેજ ઉદ્યોગમાં નોકરીઓ માટે પણ તૈયાર થવામાં મદદ મળશે. આજે આઈટીઆઈ કરજણ ખાતે વાગો કંપની દ્વારા સીએસઆર અંતર્ગત સંસ્થાને કમ્પ્યુટર લેબ અને એક કોન્ફરન્સ રૂમ એ સીએસઆર અંતર્ગત કંપની દ્વારા અમને સ્પોન્સર કર્યો છે અને આજે એનું સીઈઓ સાહેબ આવ્યા છે, મેડમ છે અને વાગો કંપનીના ઓલ ટીમ વ્યોમ અને આ બધી કંપની સાથે મળી અને આજે એનું લોકાર્પણ સંસ્થાને આજે બધી વસ્તુ એમને અર્પણ કરી છે અને સાથે સાથે થોડાક ઇન્સ્ટ્રુમેન્ટ પણ આપ્યા છે અને બહુ સારી કામગીરી આજે થઈ છે કે જે અમારી નીડ હતી, જરૂરિયાત હતી તાલીમાર્થીઓ માટે કે લેટેસ્ટ વસ્તુઓ મળે એના માટેનો આ પ્રયત્ન હતો અને કંપનીએ બહુ સરસ સહકાર આપ્યો છે અને સીઈઓ સાહેબ અને અહીંયા ટાઈમ લઈને આવ્યા છે માટે આઈટીઆઈ કરજણ વતી આખા સ્ટાફ વતીથી બધાનો આભાર માનું છું. કયા પ્રકારના સાધનો અને કેટલા સાધનો આપવામાં આવ્યા છે અને ઉદ્દેશ શું છે? અચ્છા, કમ્પ્યુટર એકચ્યુઅલી સરકારમાં પહેલાં એવું હતું કે અમારી પાસે જે કમ્પ્યુટર હતા એ જૂના હતા, એનું વર્ઝન પણ જૂનું હતું અને કમ્પ્યુટરની જરૂરિયાત હતી તો મેડમને બધાએ વિઝિટ કરી તો અમને કમ્પ્યુટર આપવામાં આવ્યા અને કમ્પ્યુટર જે છોકરાઓ છે એ સોફ્ટ સ્કિલ એટલે કે આઈટીઆઈના 354 સ્ટુડન્ટ છે, બધા સ્ટુડન્ટને કમ્પ્યુટરની ટ્રેનિંગ મળશે. દરેક ટ્રેડની અંદર અત્યારે અમારા સિલેબસમાં કમ્પ્યુટર આવી ગયું છે તો એ આજે 14 કમ્પ્યુટર અમને આપ્યા છે કંપનીએ, બધા કમ્પ્યુટર યુઝ થશે અને લેટેસ્ટ વર્ઝનના કમ્પ્યુટર આપવામાં આવ્યા છે, બધી ફેસિલિટી સાથેના આપવામાં આવ્યા છે. તો એ તાલીમાર્થીઓ અમારા જે આઈટીઆઈના સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટને ખૂબ ઉપયોગી થશે, એ જ્યારે અહીંયા ભણશે અહીંયા શીખશે અને એ આ જ વસ્તુ એમને જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં જ કરવા માટે જશે એ દિવસે તાલીમાર્થીઓ આપણા સ્ટુડન્ટને ઇન્ડસ્ટ્રીઝમાં કંઈ નવું નહીં લાગે, એમને કોઈ તકલીફ નહીં પડે એવી ટ્રેનિંગ આપવા માટેનો આ ઉદ્દેશ છે અને આ ટ્રેનિંગથી છોકરાઓ આપણા જે પણ સ્ટુડન્ટ છે એ બધા પગભર થશે. અન્ય કઈ સંસ્થાઓ સહયોગી રહી છે? હાલ તો વાગો જ છે, વાગોએ જ વ્યોમ સંસ્થા છે એ પણ આમની સાથે કનેક્ટેડ જ છે, એમને મદદ કરી છે અને એમને આ બધું ઓર્ગેનાઇઝેશન વ્યોમ સંસ્થાએ કરેલું છે. આપનો પરિચય? હું વીપી સુતરિયા સાહેબ, પ્રિન્સિપાલ આઈટીઆઈ કરજણ. ક્યાં કાર્યક્રમ કિસ ઉપલક્ષ્યમાં કહાં પર રખા ગયા? વાગો એક કંપની હૈ જો હમ જર્મન કંપની હૈ ઓર હમ લોગોને અભી યહાં પે અપના ઓપરેશન સ્ટાર્ટ કિયા હૈ ઇન 2021. તો હમારા યે બિલીફ હૈ કે હમારે આસપાસ કે જીતને સોસાયટી હૈ હમારા ઉનકો હમે ઉનકો કુછ દેના હૈ. ઠીક હૈ, અગર હમ યહાં પે દેખેં તો હમ ક્યોંકિ ઇન્ડસ્ટ્રિયલ હૈ, હમારી જો મેઇન રિક્વાયરમેન્ટ હોતી હૈ વો સ્કિલ્ડ મેન પાવર કી હોતી હૈ ઓર હમ યહાં સે ભી અગર હમ દેખતે હૈ કિસી ભી ઇન્ડસ્ટ્રી મેં જો સબસે બડા એક ડ્રોબેક હૈ અભી કી હમારે પાસ મેન પાવર તો હૈ લેકિન સ્કિલ્ડ મેન પાવર કાફી મિસિંગ હૈ. તો હમ યહીં પે યે ચાહતે હૈ કે આઈટીઆઈ સે મિલકે હમ યહાં કે સ્ટુડન્ટ્સ કો ઉતના હમ લોગ ટ્રેન કર પાએ ઓર તાકી વો સ્કિલ્ડ મેન પાવર હમારે પાસ અવેલેબલ હો ફોર ફ્યુચર નીડ્સ. થેન્ક યુ. ઓકે,
मेरा नाम आलोक किशोर है, मैं यहाँ पे वागो प्राइवेट लिमिटेड का CEO हूँ। हमारी कंपनी पोर्ट के आसपास यहाँ पे इलेक्ट्रिकल एंड इलेक्ट्रॉनिक्स इंडस्ट्री में काम करती है। हमारे यहाँ तकरीबन 400 के करीब वर्कर्स हैं और हम लोग यहाँ के ITI से काफ़ी समय से जुड़े हुए हैं। हम लोग इससे पहले न्यू दिल्ली एरिया में हमारी फैक्ट्री थी और दो साल पहले 2021 में हम लोगों ने बड़ौदा में रीलोकेट किया है और तभी से हम यहाँ के ITIs के साथ जुड़े हुए हैं। इससे पहले भी हम लोग ITIs के अंदर ट्रेनिंग हम लोग करते हुए आए हैं। सेफ्टी ट्रेनिंग्स की है हमने, फायर ट्रेनिंग्स की हैं, उनके स्किल डेवलपमेंट्स के लिए काम किया है, उनको जो लेटेस्ट प्रोडक्ट्स हैं उसके बारे में बताया है और आज हम इस ITI करजन के अंदर हमने आज यहाँ पे एक कंप्यूटर लैब इस्टेब्लिश किया है, एक मीटिंग रूम इस्टेब्लिश किया है और कुछ और हमने जो इंस्ट्रूमेंट्स जो इनके पास यहाँ पे नहीं थे वो हमने इन स्टूडेंट्स के लिए यहाँ पे दिया है। पर्पस हमारा यही है कि ये जो इंस्ट्रूमेंट्स हैं, कंप्यूटर्स हैं, वो इन सब को इस्तेमाल करके अपने आप को, अपना स्किल लेवल ऊपर कर सकें ताकि जो आजकल की जो इंडस्ट्री की डिमांड है वो उसको फिलफिल कर पाएँ। जैसा कि मैंने कहा कि हमें खुद यहाँ पे काफ़ी वर्कर्स की ज़रूरत पड़ती है, लेकिन हमने जो रियलाइज़ किया है कि यहाँ पे स्किल्ड वर्कर्स की कमी है। वो केवल बड़ौदा की ही बात नहीं कर रहा मैं, ऑल इंडिया में हम बात कर रहे हैं कि स्किल्ड वर्कर्स की कमी आती है। आपने कुछ चीज़ें सीख ली और कुछ चीज़ें छूट गई हैं। हम ये चाहते हैं कि इन सब चीज़ों को इस्तेमाल करके आप ऑनलाइन ट्रेनिंग्स कर सकते हैं या फिर आप मीटिंग्स कर सकते हैं जिसमें कि आप दूसरे इंडस्ट्री से कुछ आप ट्रेनिंग हासिल कर सकते हैं। उन सब चीज़ों के कारण आप अपने आपके स्किल को आप ऊपर कर सकते हैं। तो यही हमारी उम्मीद है इसके अंदर कि यहाँ के जितने स्टूडेंट्स हैं वो अपने स्किल को इसको डेवलप कर पाएं। मैं डॉल्सी साइमन हूँ, मैनेजिंग ट्रस्टी ऑफ व्योम। वैगो ने हमें कहा था कि उनको बच्चों के लिए ITI में कुछ काम करना है और उनको ये प्रोग्रेसिव काम करना था CRS के अंतर्गत। हमने ITI को बताया कि उनके नीड्स क्या है, पूरा सर्वे हो गया था और बच्चों को जो चीज़ें यहाँ पे नहीं हैं जैसे कंप्यूटर्स, 20 कंप्यूटर्स या जो उनके इंस्ट्रूमेंट्स हैं, जो उनके इक्विपमेंट्स हैं, जो बच्चों को नहीं थी और जो बच्चों को माइनस पॉइंट्स थे सीखने के लिए जो आगे लेके जा सकते हैं, वो हम लोग ने वैगो की तरफ से ये बच्चों को हमने दिया ताकि ये बच्चे ट्रेड्स में ट्रेड सीखें और ट्रेड सीखने के बाद इनको प्रैक्टिकल एक्सपीरियंस और नॉलेज मिले और ये नॉलेज सीख के उनको जॉब में ऑब्जर्वेशन ज़्यादा मिले। तो ये जब इनका ITI कोर्स ख़त्म होगा तो इन लोग मार्केट में डिफरेंट कंपनीज उनको एब्जॉर्ब कर सके, इसलिए हम लोग ने ये ITI का CSR में हम लोग ने मतलब उनको मदद देने का हमने सोच लिया।